કેમ છો મિત્રો, મજામાં? ધોરણ 8 આપણું બીજું ચેપ્ટર છે આપણી આસપાસ. શું છેલ્લો લેક્ચર આજે? આની પ્રિવિયસ લેક્ચરમાં આપણે પૃથ્વીના આવરણો વિશે વાત કરી રહ્યા હતા, જેમાં ખાસ કરીને મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ વિશે આપણે વાત કરી ગયા છીએ. પૃથ્વીના ઉપરની સપાટી જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ એને મૃદાવરણ કહેવાય છે. પૃથ્વીની જે વિસ્તારમાં જમીન ઉપર જે પાણીથી ઢંકાયેલો છે એને આપણે જલાવરણ કહીએ છીએ, અને પૃથ્વીની આસપાસ જે વાયુઓનું એક આવરણ રહેલું છે એને આપણે વાતાવરણ કહીએ છીએ, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. હવે આપણે ભણવાના છીએ જીવાવરણ. જીવાવરણ કોને કહેવાય? પૃથ્વીના મુખ્યત્વે ચાર જે આવરણો છે એમાં જીવાવરણ કોને કહેવાય? તો સર્વપ્રથમ જોઈએ, પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને આપણે જીવાવરણ કહેવામાં આવે છે. આ થઈ એની વ્યાખ્યા જીવાવરણની, કે પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ ત્રણેયના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે એને જીવાવરણ કહેવામાં આવે છે. જમીન ઉપર પણ જીવસૃષ્ટિ વસવાટ કરે છે, પાણીમાં પણ જીવસૃષ્ટિ વસવાટ કરે છે, અને વાતાવરણમાં પણ રજકણો છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, આ સ્વરૂપે જીવસૃષ્ટિ વસવાટ કરે છે. આમ ત્રણેય વિભાગમાં, ત્રણેય આવરણોમાં જે જીવસૃષ્ટિ વ્યાપી છે એને આપણે જીવાવરણ કહીશું. પૃથ્વી પર જીવાવરણ એ મહત્ત્વનું આવરણ છે, ખૂબ જ અગત્યનું, જેનાથી આપણે ટકી શકીએ છીએ, આપણું જીવન ટકી શકે છે. એ આવરણ જીવાવરણ એ ખૂબ જ મહત્ત્વનું છે. સૌર પરિવારમાં પૃથ્વી એક એવો ગ્રહ છે. સૂર્ય પરિવાર જે આપણે જાણીએ છીએ કે સૂર્યની આજુબાજુ જે 9 ગ્રહો ફરે છે, એ ગ્રહોમાં જે મુખ્ય સૌર પરિવાર છે એમાં પૃથ્વી એક જ માત્ર એવો ગ્રહ છે કે જેની ઉપર જીવાવરણ છે. પૃથ્વી ઘણી બધી ચીજવસ્તુઓમાંથી, પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. પૃથ્વી પરની જે જીવસૃષ્ટિ છે એમાં કોનો સમાવેશ થાય છે? તો જીવસૃષ્ટિમાં વનસ્પતિનો પણ સમાવેશ થાય, પ્રાણીઓનો પણ સમાવેશ થાય, જીવજંતુઓનો પણ સમાવેશ થાય અને માનવોનો પણ સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજવસ્તુઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. આપણે સૌ લોકો ખોરાક છે અને ઘણી બધી વસ્તુઓ છે એ જીવાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ. માનો કે આપણે ખોરાકની વસ્તુઓ લઈએ, દૂધ, દહીં છે, છાસ છે, બધું આપણે પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરીએ છીએ. શાકભાજી છે, લીલા શાકભાજી, અનાજ, કઠોળ, એ બધી વસ્તુઓ આપણે વનસ્પતિમાંથી પ્રાપ્ત કરીએ છીએ. આમ જે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ આપણે જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. શું કામ એને મિત્રો? કારણ કે ક્યાંક ને ક્યાંક વૃક્ષોમાંથી ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે, વૃક્ષોમાંથી ખોરાક પ્રાપ્ત થાય છે, વનસ્પતિમાંથી આપણને ખોરાક પ્રાપ્ત થાય છે. વૃક્ષો એ આપણા જીવન માટે અમૂલ્ય છે, વનસ્પતિ આપણા જીવન માટે અમૂલ્ય છે, એવી જ રીતે પ્રાણીઓ પણ આપણા જીવન માટે અમૂલ્ય છે. આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર જીવાવરણ છે, જે સંપૂર્ણ જીવાવરણ છે. પૃથ્વી પર રહેલું એકમાત્ર જીવ છે એ આપણા જીવન નિર્વાહનો આધાર છે, જેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, જૈવિક વિભાગ અને અજૈવિક વિભાગ. જૈવિક વિભાગમાં કઈ બાબતોનો સમાવેશ થાય અને અજૈવિક વિભાગમાં કઈ બાબતોનો સમાવેશ થાય? પૃથ્વી પર રહેલા જે કંઈ પણ આવરણો છે એને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, જૈવિક વિભાગ અને અજૈવિક વિભાગ. તો અજૈવિક વિભાગમાં કોનો સમાવેશ થાય? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો સમાવેશ થાય. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો સમાવેશ થાય. એવી જ રીતે જૈવિક વિભાગમાં જીવાવરણનો સમાવેશ થાય છે. જૈવિક વિભાગમાં જીવાવરણ, એમાં વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસનો સમાવેશ થાય છે. જૈવિક વિભાગમાં જીવાવરણ જેવા કે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવ જીવાણુઓનો અભ્યાસ કરવાનો થાય છે. હવે માણસ છે એ પોતાના કાર્યોથી પૃથ્વીને ખરાબ કરે છે. આ આવરણોને નુકસાન કઈ રીતે થાય છે એ હવે આપણે જોવાના છીએ, કે જે આ ચાર આવરણો છે પૃથ્વી પરના, જે ચાર આવરણો છે એ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. જલાવરણ, મૃદાવરણ, જીવાવરણ અને વાતાવરણ. તો આપણે એને કઈ રીતે દૂષિત કરીએ છીએ, આપણે એને કઈ રીતે નુકસાન પહોંચાડીએ છીએ એ આપણે જોવાનું છે. તો આગળ જોઈએ, માણસ છે એ સ્વવિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણીએ અજાણે કરે છે. માણસ છે પોતાના વિકાસ માટે, પોતાનું જીવન સારું કરવા માટે જાણીએ અજાણીએ, જાણતા અજાણતા ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે. તેનાથી જે આ આવરણો છે એની સમતુલા જોખમાય છે. જેમ કે ખનીજો મેળવવા વધુ પડતું ખોદકામ,
खनिजो है, खनिजों विषे अपने जाए घनी बड़ी वस्तुओं खनिजों में आए, खास कर क्रूड से पेट्रोल से जेवी बाबतों माटे जे मनुष्य है मानवी है ये खोदकाम करते हुए पृथ्वी में ऊँडा सुधी जाए। आ खोदकाम से क्या ने क्या मृदावरण ने नुकसान पहुँचाड़े। एवज रीते भूमिगत अणु परीक्षणों, भूमिगत अणु परीक्षणों आप जाए कि अत्यारे दरेक देश पोताना स्वरक्षण माटे परमाणु शस्त्रों ए विकसावतो थयो छे। अने आ परमाणु शस्त्रोनो अभ्यास क्यां करे छे तो कि जमीन में भूमिगत परीक्षण करे छे। अने एना कारणे अणु परीक्षणों छे ए पण मृदावरण ने नुकसान करे छे। एवी ज रीते खनिज तेल शोधवा खूब ओड्डू सारकाम। आपणे सौ कोई जाणीए छीए कि खनिज तेल छे एनो जत्थो खूब ज मर्यादित छे अने ए शोधवा माटे मनुष्य छे ए खूब ज ऊंडे सुधी सारकाम करतो होय छे। आना कारणे पण मृदावरण ने नुकसान थाय छे। पछी वधु पूरता पाताळ कूवा पाणी का बहार काढवा माटे जे पाताळ कूवा खोदवामां आवे छे एना कारणे पण आवी प्रवृत्तिओथी मृदावरण छे ई जोखमाय छे। मृदावरण आपणी माणसथी कई रीते जोखमाय छे तो कि आपणे खनिज तेल गोतवा माटे खोदकाम करीए छीए, पछी परमाणु शस्त्रोनो एमां परीक्षण करीए छीए, एना कारणे खनिजो वारंवार मेळवा माटे वधु पड़तुं खोदकाम करीए छीए। आने कारणे जे मृदावरण छे ए जोखमाय छे। जाणता अजाणता पण आपणे आवी प्रवृत्तिओ करवी पड़े छे कारण के वधुमां समय जेम जेम वीतो जाय छे एम माणसनी जे जरूरियातो छे ई वधती जाय छे अने आ बधी वस्तुओनो जे जत्थो छे ई मर्यादित छे। जमीन तो वधवानी नथी मित्रो, जमीन छे ई मर्यादित छे, मृदावरण मर्यादित छे, आथी मृदावरण जोखमाय छे। शहेरो अने गामडाओनी अशुद्धिओ तेमज औद्योगिक कचराओ ठलवाता आपणा जળાશયો ગંદા બને છે। હવે જલાવરણ કઈ રીતે દૂષિત થાય છે? તો શહેરો અને ગામડાઓની જે કંઈ ગંદકી છે, તમારો સામાન્ય કચરો, તમારો જૈવિક કચરો, અજૈવિક કચરો, જે કંઈ પણ કચરો છે એ ક્યાં ઠલવાય છે મિત્રો? તમે સૌ કોઈ જાણતા હશો તમારા ગામડાની ગંદકી ક્યાં થાય છે, તો તમારી આસપાસ નીકળતા નદી નાલા કે નદીઓમાં તળાવોમાં ઠલવાય છે। આ વસ્તુથી જે જળાશયો છે એ દૂષિત થાય છે। જલાવરણ પર આપણી આ પ્રવૃત્તિઓના હિસાબે ક્યાંક ને ક્યાંક જોખમાય છે। ગરમી વધવાથી જે જે કંઈ પણ આપણે કચરો ઠાલવીએ છીએ, જે કંઈ પણ વાતાવરણ ઊભું થાય છે એનાથી ગરમી વધે છે। આ ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવા લાગ્યો છે। વાતાવરણ છે મિત્રો, જે કંઈ પણ આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ, વાહન ચલાવીએ છીએ, પછી ઉદ્યોગોની જે ચીમની હોય છે એમાંથી જે ધુમાડો થાય છે, જે કંઈ પણ આપણે પ્લાસ્ટિક ઘણા લોકો બાળતા હોય છે, આનાથી જે કંઈક પણ વાતાવરણમાં જે દૂષણ ફેલાય છે, વાતાવરણ જે પ્રદૂષિત થાય છે એનાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, વાતાવરણમાં ગરમી પેદા થાય છે અને આ ગરમીને કારણે જે ધ્રુવ પ્રદેશોનો જે બરફ છે એ પીગળે છે। આપણે જાણી ગયા કે પૃથ્વીનું જે જલાવરણ છે એમાં મુખ્યત્વે પાણી સમુદ્રોમાં રહેલું છે, બાકીનું પાણી ધ્રુવ પ્રદેશોના બરફ સ્વરૂપે રહેલું છે અને 1% માત્ર પાણી આપણે પીવા લાયક છે। હવે આ ધ્રુવ પ્રદેશોનો જે બરફ છે એ પીગળે એટલે શું થાય? તો ધ્રુવ પ્રદેશોનો જે બરફ છે એ પીગળે એટલે સમુદ્રની સપાટી ધીમે ધીમે ઉપર આવતી જાય અને જે ભાગ મૃદાવરણનો છે, જમીનનો જે ભાગ છે એ પાણીઓમાં ગરકાવ થતો જાય, તો ઘણી બધી જાનમાલની હાનિ પણ આમાં થઈ શકે છે। આમ ગરમી વધવાથી વાતાવરણને જ નુકસાન થાય છે, એનામાં ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો બરફ છે એ પીગળે છે। હવે જહાજોમાં નકામા તેલ વહાવાને કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે, જે જલાવરણ માટે ખતરારૂપ છે। હમણાં થોડાક દિવસ પહેલાં જ ન્યૂઝમાં હતું કે એક ક્રૂડ છે, ક્રૂડ ભરેલું જહાજ, જે આ મિત્રો ક્રૂડ પેટ્રોલ ડીઝલ છે એ વિદેશથી આયાત નિકાસ જે થતી હોય છે એ દરિયાઈ માર્ગે મુખ્યત્વે થતી હોય છે। હવે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ ન્યૂઝમાં એવું હતું કે એક જહાજ છે જે આખું ક્રૂડથી ભરેલું હતું, ખૂબ જ લાખો મોઢે ટન છે એમાં ક્રૂડ ભરેલું હતું, એ જહાજ દરિયામાં ડૂબી જવાની પૂરી શક્યતા હતી, જેનાથી પાણી એટલું બધું દૂષિત થઈ જાય કે એમાં રહેલા જે જીવો છે એ નાશ પામે છે। એવી જ રીતે જે ઔદ્યોગિક કચરાઓ છે, માનો કે કોઈ કેમિકલયુક્ત ઉદ્યોગ છે, કેમિકલ સભર જેમાં કેમિકલોનો બહુ ઉપયોગ થાય છે, માનો કે આપણે સાડી ઉદ્યોગ જ લઈએ તો સાડીમાં કેમિકલોનો ખૂબ જ વિપુલ પ્રમાણમાં છે ઉપયોગ થતો હોય છે, આ જે પાણી છે એ પાછું નદીઓમાં છોડાય છે કે પછી સમુદ્રમાં છોડાય છે, એના કારણે જે નદીઓના જીવો છે, સમુદ્રના જીવો છે એ મૃત્યુ પામે છે અને આખું જલાવરણ છે એ જોખમાય છે।
कारण के जलावरण है एमां पण जीवावरण आवेलू छे ने आ जीवावरण जो चेनल तूटे जोखमाय तो संपूर्ण जीवावरण सामे खतरारूप छे। उद्योगों कारखाना पावर स्टेशनों अने वाहनों द्वारा दूषित हवा वातावरण में भड़े छे। जे वातावरण में हवा कई रीते दूषित थाय छे तो के उद्योगों कारखाना जो ऊपर चिमनी होय छे एमांथी धुवाड़ो फेंकातो होय छे, पावर स्टेशनों छे, वाहनों छे, एनाथी दूषित हवा छे ई वातावरण में भड़े छे। वधु वाहनोनी अवरजवरवाळा विस्तारोमां कार्बन मोनोक्साइड जेवा वायुओनुं प्रमाण वधे छे। ज्यां वधु पड़ता वाहनो छे एनी अवरजवर होय छे त्यां कार्बन मोनोक्साइड वायुनुं प्रमाण वधे छे। आपणे जाणता होईए तो दिल्ली छे, तो दिल्ली एटलुं बधुं पोल्युटेड सिटी छे के प्रदूषित शहर छे के जेमां एक समय तो एवो नियम लागू करवामां आव्यो हतो के ओड इवन एक समय एकी संख्या ने जेनी नंबर प्लेट छे एकी संख्यावाळी होय एज चाले अने बीजा दिवसे बेकी संख्यावाळी नंबर प्लेट होय एज चलावामां आवे, एटले के इन शोर्ट वाहनों पर क्यांक ने क्यांक प्रतिबंध मूकवामां आव्यो हतो। आ एना कारणे जे कार्बन मोनोक्साइडनुं वायुनुं प्रमाण वधे छे એ ખૂબ જ જોખમી છે। ઉપરાંત વૃક્ષો કપાવવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધે છે। આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે, આ રીતે વાતાવરણ પર માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે। હમણાં જ આપણે જોઈ ગયા કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે વાતાવરણમાં તો શું થાય, ગરમી ધીમે ધીમે વધે, ધૂળ પ્રદેશોનો બરફ પણ ઓગળે, જે ઓઝોનનું આપણું સ્તર છે જે સૂર્યના પારજાંબલી કિરણો છે, મિત્રો સૂર્યના પારજાંબલી કિરણો જો તમારી ઉપર સીધા પડે તો તમારી ચામડીને નુકસાન કરે છે। આ પારજાંબલી કિરણોથી આપણને કોણ બચાવે છે તો કે પૃથ્વીની આસપાસ રહેલું ઓઝોનવાયુનું સ્તર। હવે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો ઓઝોનવાયુને ખતરો છે, ઓઝોનવાયુના સ્તરમાં ગાબડું પડે અને સૂર્યના જે પારજાંબલી કિરણો છે સીધા જ તમારી ઉપર પડે અને તમારી ચામડીને નુકસાન થાય। આમ જે આ સર્વ પ્રદૂષણ છે, જે કંઈ પણ માનવ પ્રવૃત્તિઓથી જે પ્રદૂષણ થાય છે એ સંપૂર્ણ જીવસૃષ્ટિને હાનિકારક છે। પર્યાવરણના શોષણના ભોગે કુદરતની પોષણ કડીઓ જોખમાય છે, એ જીવાવરણ માટે નુકસાનકારક જે પર્યાવરણ છે એના શોષણના ભોગે માનવ પોતાનો વિકાસ કરે છે, ખોદકામ કરીને ક્રૂડ મેળવે છે, વાહનો અને ઉદ્યોગોના ધુવાડાથી વાતાવરણ પ્રદૂષિત કરે છે, જલાશયોમાં ગંદુ પાણી ભેળવીને જળાશયો પણ જલાવરણ પણ પ્રદૂષિત કરે છે। હવે આ પર્યાવરણના શોષણ જે સંપૂર્ણ પર્યાવરણ છે એનું શોષણ છે એના કારણે કુદરતની પોષણ કડીઓ જોખમાય છે, જે કુદરતને પોષણ છે એ જોખમાય છે અને જીવાવરણ માટે પણ નુકસાન છે। માનવ સમાજ છે, માનવની જે અસ્તિત્વ છે એના સામે પણ આ પ્રદૂષણને કારણે જોખમ ઊભું થાય છે। તો મિત્રો આ હતું આપણું આપણી આસપાસ શું કે કયા કઈ વનસ્પતિઓ કઈ આવરણો કયા કયા આવરણો આપણી આજુબાજુ રહેલા છે એને આપણે કઈ રીતે બચાવી શકીએ છીએ, કઈ રીતે જાગૃત થઈ શકાય છે એ આપણે જાણી ગયા। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીશું। ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ।